નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કોમ્પ્યુટર અને આપણા વચ્ચે કોમ્પ્યુટરમાં રહેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. આપણે કોમ્પ્યુટરમાં રહેલી ઓપરેટિંગ સિસ્ટમને કારણે કામ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી ઓપરેટિંગ સિસ્ટમના આધારે આપણે કોમ્પ્યુટરમાં કાર્ય કરી શકીએ છીએ. કોમ્પ્યુટર અને આપણા વચ્ચે ઓપરેટિંગ સિસ્ટમ એક સેતુનું કામ કરે છે. કોમ્પ્યુટરમાં વિન્ડોઝ, લિનક્સ, મેક ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ. તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કોમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરતા પ્રોગ્રામ્સની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય. ઓપરેટિંગ સિસ્ટમ એટલે એનું ગુજરાતી જોઈએ તો ચાલક પદ્ધતિ. ઓપરેટિંગ સિસ્ટમને ટૂંકમાં ઓએસનું પૂરું નામ જોઈએ તો OPERATING ઓપરેટિંગ સિસ્ટમ, SYSTM તરીકે ઓળખવામાં આવે છે. તે સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ અને વ્યવસ્થાપન કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવતી તમામ ક્રિયાઓ ટાસ્ક તરીકે ઓળખવામાં આવે છે, TASK. કશું પણ કાર્ય કરો એને ટાસ્ક કહેવાય. કોમ્પ્યુટર અને ઉપયોગકર્તા વચ્ચે સેતુ એટલે કે મધ્યસ્થીનું તે કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. આ ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર એટલે કે પદ્ધતિ સોફ્ટવેરનું ઉદાહરણ છે. કોમ્પ્યુટર શરૂ થાય અને બંધ થાય તો સૌથી છેલ્લે ઓપરેટિંગ સિસ્ટમ જ જોવા મળે છે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ, મોનિટર, CPU, માઉસ વગેરે જેવા હાર્ડવેરના ભાગોનું નિયંત્રણ કરે છે. જો ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો કોમ્પ્યુટરના સિસ્ટમના હાર્ડવેરના ભાગો અને અન્ય પ્રોગ્રામ્સનો ઉપયોગ કરી શકાતો નથી. જો વિન્ડોઝ પ્રોગ્રામ ન હોય તો, મોબાઈલમાં એન્ડ્રોઈડ ન હોય તો, જરા કલ્પના કરી જોવી જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમના હવે કાર્યો જોઈએ. તે કોમ્પ્યુટરના સિસ્ટમનો નિયંત્રણ